पोताना शरीर नी ताकत आजना भगवान ना प्रागट्य दिवस निमित्ते रास लीधो एनी अंदर वापरी जे आपरी पाहे बुद्धि होय तो बुद्धि थी भगवान ने राजी करवाना बे शब्द बोलवाने आवड़त होय तो एना थी भगवान ने भगवान ना भक्त ने राजी करवाना कोई वस्तु आपणे मांगवा जावानी नथी लोकमां के मागे घीए सूर्यमां ना थाय सूर्यमो करवो होय ने घी मांगवा जाय तो केटलू दे प्याले क्या कापे पर एना थी कहें सूर्यमाना लाडवा न थाय એમ આપણે ભગવાનને રાજી કરવા બસ ભગવાનના ભક્તોને રાજી કરવા જો ભગવાન શ્રી હરિ ગોપાલ યોગી પાસે એક વર્ષ સુધી રહ્યા ભગવાન શ્રી હરિ કહે છે આને મારે સીધો કરવો છે એટલે બહુ વાંકા નહોતા પરંતુ કાળને ઠોકર મારી દેતા કાળ આવે એટલે પોતાના જીવાત્માને આ બ્રહ્મરંધ્ર આ સડાવી દે એટલે શરીરની અંદર કાળ છે આટો મારે વયો જાય કોઈ હોય નહીં કેને પકડવો આ એની પાસે તત્વ જ્ઞાન હતું એટલે એ જે જ્ઞાન એનું ભગવાને પોતે પૂર્ણાવતિ કરાવી અષ્ટાંગ યોગ શીખ્યા હતા એ ભગવાન સ્વામિનારાયણ એની પાસે શીખ્યા અને એનાથી ભગવાનમાં એને નજીક થયા નજીક લાવવા માટે કોઈ વસ્તુ હોય તો પ્રેમ છે બે પથ્થર બે ઈટુ હોય એને ભેગા કરવા હોય તો સિમેન્ટ સૂનો અથવા ગારો એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ અને મમુક્ષ જીવને હથેવાળો કરવો હોય તો એની આગળ પ્રેમ પ્રેમ અને પ્રેમ પ્રેમીને વશ પાતળીઓ જે ભગવાન કોઈ સાધનથી ન બંધાય દોડાથી ન બંધાય એ ભગવાન ભક્તના પ્રેમથી બંધાય પ્રેમરૂપી દોરી એનેથી બંધાયેલા ભગવાન છૂટવા માટે સમર્થ થતા નથી જો એટલે ગોપાલ યોગી પાસેથી ભગવાન અષ્ટાંગ યોગ શીખ્યા શું કામે એને નજીક લઈ આવો તો માટે બાળક હોય અને નજીક લાવવું હોય તો કોઈ વસ્તુ બતાવો તો દોડીને આવે ખાલી ગમી વસ્તુને કંઈ બતાવો એટલે હડી મૂકીને આવે આ બાળકને નજીક લઈ આવવાનું માધ્યમ છે એમ ભગવાનને અને આપણે જો નજીક થવું હોય તો એને માટે એક પ્રેમ છે પ્રેમ બાગ બગીચે ન નીપજે પ્રેમ હાટે ન વેસાય જે જન મસ્તક મૂકે શરણમાં ઘટ પ્રેમી થાય સ્વામી કે પ્રેમના કોઈ બગીચાઓ નથી પ્રેમની કોઈ માર્કેટ નથી કે 500 ગ્રામ કિલો 2 કિલો આપણે ખરીદ કરી આવી ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ગુરુ ભગવાન અને મા બાપ એનો રાજીપો એ પ્રેમનો કેન્દ્રિક છે ત્રણમાંથી ગમે એનો તમે રાજીપો મેળવો એનાથી પ્રેમ આવશે સમજ્યા એટલે ભગવાનને નજીક લઈ આવવા માટે કોઈ સાધન હોય ને તો આપણો હાસો પ્રેમ છે બસ સમજ્યા એટલે પ્રેમીને વશ પાતળો થઈ જાય જો ગોપીઓનો પ્રેમ હતો એ જોઈ અને ભગવાન ત્યાં રહ્યા છે જીવબા અને લાડુબાનો પ્રેમ જોઈ ભગવાન શ્રી હરિ ગઢપુર છોડી જવા માટે તૈયાર થયા પણ નહીં શક્યા જવાનું નહીં શા માટે
જીવબા અને લાડુબાનો પ્રેમ હતો, નિખાલસ ભાવ, દગાવાળો નહીં. નકર પ્રેમ ઘણો હોય કા દેખાડો નોખું હોય અને ઓલું નોખું હોય કા, એ લુખો પ્રેમ કહેવાય. પણ હાસો પ્રેમ હોય તો ભગવાન ત્યાંથી ડગ આગળ ભરી ન શકે. એટલે આજના ધૂન કીર્તનની અંદર આપણો બધાનો હાસો પ્રેમ અને એને જોઈ ભગવાન રાજી છે. અને હમણાં ભગવાન આપણને પ્રગટ દર્શન આપશે, દર્શન આપશે, દર્શન આપશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.